ભૂતકાળમાં બનેલી કોઈ ઘટના વિશે જાણવા માટે આપણી ઇમારતો જૂના મંદિરો તેમજ વિવિધ લિપિઓ જેવી કે પાંડુલિપિ દ્વારા જાણી શકાય છે આ ઉપરાંત તામ્રપત્ર અને ભોજપત્ર ઉપર લખાયેલ લિપિ દ્વારા પણ આપણને ઇતિહાસની જાણકારી મળી રહે છે સૈદ્ધાંતિક સમજ ભોજપત્ર એટલે હિમાલય પર્વત પર થતા ભૂર્જ નામના વૃક્ષની છાલ ઉપર લખવામાં આવેલા લેખો તામ્રપત્ર એટલે તાંબાના પત્રાને કોતરીને લખવામાં આવેલા લેખો મોટે ભાગે આવા લેખો પાંડુલિપિમાં લખાયેલા જોવા મળે છે આ ઉપરાંત અન્ય લિપિઓમાં પણ લખાયેલ લખાણો જંતુઓ દ્વારા નાશ પામ્યા છે આ ઉપરાંત રાજાઓ દ્વારા ઘડવામાં આવતા કાયદાઓ તેમજ કરારોને તામ્રપત્ર પર અંકિત કરવામાં આવતા હતા